આપણે માહિતી આપી છે. આપણે શું કરશું, એ જ રકમ ને પેલા તો આપણે ઉભી કોષ્ટકમાં લખી લેશું. પછી નાની માહિતી છે, નાના વર્ગ છે, એટલા માટે આપણે પેલા સૂત્ર યાદ કરી લેવાય. કયું સૂત્ર વાપરો તમે? કોઈ પણ ત્રણ સૂત્રો માંથી કોઈ પણ એક સૂત્ર મૂકો એટલે જવાબ આવે. પણ આપણે ઢબ રાખશું કે નાની માહિતી એ મૌલિકતાથી ઝડપથી થઈ જાય. આપણે કરી હતી તો આપણે શું કરશું, નાનું સૂત્ર સાદું સૂત્ર છે, દાખલો ગણશું. સિગ્મા એક્સ આઈ એફ આઈ એના છેદમાં એન. સૌથી પેલા એફ આઈ તો કે એકમ આપણે આપેલી છે. એફ આઈ એટલે શું થાય તો કે એન બરાબર આવૃત્તિઓનો સરવાળો. કેટલો થાય સરવાળો? તો કે એક ને બે, ત્રણ ને ચાર, ચાર ને પાંચ, નવ છ, પંદર ને પાંચ, વીસ. હવે એક્સાઈ, એક્સાઈ કેવી રીતે મળશે? તો કે એક્સાઈ મેળવવા માટે આપણે શું કરવું જોશે, યાદ કરો એ સૂત્ર. તો કે ભાઈ એક્સાઈ બરાબર અધ્વસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા બે. અધસીમા પ્લસ ઉધ્વસંગા ભાગ્યા બે. ઝીરો ને બે, બે બે માં બે બે ભાગો એટલે કેટલા થાય? બે ને ચાર છ, છ માં છ વડે બે ને ભાગો એટલે કેટલા આવે? ત્રણ. ચાર ને છ દસ, દસ ને બે વડે ભાગો એટલે કેટલા આવે? પાંચ. હવે તો કામ જોવાનું, વગલંબાઈ સરખી જ છે બધામાં. બબે નો ગેપ એટલો, ઝીરો માં બે નાખો તો બે, બે માં બે નાખો ચાર, ચાર માં બે નાખો તો છ. એટલે આપણે એને શું કરે, બધા બબે ઉમેરતો જોઈએ. પાંચ ને બે સાત, સાત ને બે નવ, નવ ને બે અગિયાર, અગિયાર ને બે તેર. જોઈ લેવાનું છેલ્લે આપણે એવું વિહાર જોયું તો બાર ને ચૌદ કેટલા થાય? છવ્વીસ. છવ્વીસ ભાગ્યા બે કરો તો તેર, બરોબર. હવે એક્સઆઈ એફ આઈ, તો આપણે એક્સઆઈ એફ આઈ નું કોષ્ટક બનાવશું. બે નો ગુણાકાર કરી લીધો એક્સઆઈ એફ આઈ નો. એક એક એક, બે ગુણ્યા ત્રણ એટલે છ, પાંચ એક પાંચ, સાત પચાસ પાંત્રીસ, છ નવા ચોપન, અગિયાર દુ બાવીસ, તેર તેરી ઓગણચાલીસ. સિગ્મા, સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એક્સઆઈ એફ આઈ, સિગ્મા એટલે શું થાય? સરવાળો. તો આનો આપણે રકમ નો સરવાળો કરી લેશું. પાંચ છ ને એક પાંચ, છ ને એક સાત, સાત ને પાંચ બાર, બાર ને પાંચ સત્તર, સત્તર ને ચાર એકવીસ, એકવીસ ને નવ ત્રીસ, ને બે બત્રીસ, બત્રીસ નો બગડો બધા એવી ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને પાંચ અગિયાર, બાર તેર, તેર ને ત્રણ સો, એકસો ને બાસઠ. હવે સૂત્ર માં મૂકી દે, સિગ્મા એક્સ આઈ એફ આઈ કેટલી આવી? તો કે એકસો બાસઠ. ભાગાકાર કરી નાખો વીસ વડે, વીસ વડે ભાગાકાર કરો એટલે કેટલા આવે? તો કે વીસ અથા એકસો સાઠ આઠ, બે વધ્યા વીસ એકુ તમારો મધ્ય કેટલો થાય? આઠ પોઈન્ટ એક. હવે